મિત્રો તમારું સ્વાગત છે, હું છું મહેશ સામરિયા, તમારું સ્વાગત કરું છું આપણા યુટ્યુબ ચેનલ પર. અને ધોરણ 10ના જે ગણિત માટે મોસ્ટ ઉપયોગી જે વિડીયો છે જે તમને 4 માર્ક્સ આપશે જ, બરાબર ને? કોઈ પણ પરીક્ષાનું પેપર લઈ લેજો, 10 પેપરમાંથી 9 પ્રશ્નો પત્રમાં આ તમને પ્રમેય મળશે. હવે સમજાવું કેમ. ધારો કે તમે બેઝિક મેથ્સ ભણી રહ્યા છો, તો બેઝિક મેથ્સમાંથી ચેપ્ટર નંબર 6 ત્રિકોણમાંથી 4 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાશે. હવે 4 માર્ક્સનો એક પ્રશ્ન એટલે બે બે માર્ક્સના કોઈ પણ બે પ્રશ્ન નહીં, 4 માર્ક્સનો એક જ પ્રશ્ન. અને એમાં પૂછાવાની શક્યતા છે 100% પ્રમેયની. અને કદાચ પ્રમેયના ના પૂછાય તો બીજો કોઈ પ્રશ્ન પૂછાશે, પણ બેઝિક માળાને ઓપ્શન નથી. જ્યારે સ્ટાન્ડર્ડ મેથ્સમાં આ ચેપ્ટર 5 માર્ક્સનો છે, 5 માર્ક્સનો, જેમાં 1 માર્ક્સનો નાનો પ્રશ્ન છે, 4 માર્ક્સના પ્રશ્નમાં ઓપ્શન છે. એનો મતલબ સ્ટાન્ડર્ડવાળાના આ લોકો ઓપ્શન આપશે, એક પ્રમેય પૂછશે ને એક રાઇડર પૂછશે. ઓકે, રાઇડર એટલે એવો જ સાબિત કરવાળો પ્રશ્ન. તો જો તમે બેઝિકવાળા હોય અને સ્ટાન્ડર્ડવાળા પણ, તો આ જે પ્રમેય છે છોડી દીધું તો સમજી લો કે તમારા 4 માર્ક્સ રિસ્ક પર છે. એટલે મોઢે કરી નાખવાનું, તૈયાર સમજી લેવાનું, આવડી જશે. હું તમને સમજાવું છું એકદમ ઇઝીલી, તમને ખબર પડી જશે એક જ વખત. અને આ જ પ્રમેય તમારે બીજા નામથી લખી લેવાનું, બીજો કોઈ નામ આપવાનું, કોઈ પણ તમારું મનગમતું નામ. હું કરીને નામ આપવાનું શીખવાડીશ તમને, અને એ પ્રમાણે લખી દેશો, તમને આમ આખા વર્ષ યાદ રહેશે, કોઈ ચિંતા નહીં. તો લેટ્સ બિગિન. આપણી પાસે પ્રમેય જે છે, આ જે પહેલો પ્રમેય છે જે 6.1, એને બીજું નામ આપવામાં આવ્યું છે થેલ્સનો પ્રમેય, અને બીજું પણ કહેવાય છે આને સમપ્રમાણતાનો પ્રમેય. ઘણી વખત એક્ઝામમાં લખેલું હોય કે ભાઈ થેલ્સનો પ્રમેય સાબિત કરો કે સમપ્રમાણતાનો પ્રમેય સાબિત કરો. એના સિવાય લખેલું હોય કે ત્રિકોણમાં કોઈ એક બાજુ બીજી બાજુને સમાંતર હોય, અને ત્રિકોણમાં કોઈ એક બાજુને સમાંતર રેખા બાકીની બે બાજુમાં બાજુને બે ભિન્ન બિંદુમાં છેદે, તો એ જે કપાતા રેખાખંડો છે એ સમપ્રમાણ, એમનો ગુણોત્તર સમપ્રમાણમાં હોય છે. સમજો મારી વાત. આ બાજુ છે, ધારો કે આ ત્રિકોણનું નામ આપી દઈએ આપણે, શું નામ આપી દઈએ? એ બી સી. અને એની બાજુનું નામ આપી દઈએ ડી ઈ. તો ડી ઈ બી સીને શું છે? સમાંતર છે. અને ડી એ બીને ડીમાં અને એસીને ઈમાં છેદે છે, એટલે આ બંને સમાંતર છે. જો કોઈ પણ ત્રિકોણમાં કોઈ એક બાજુને સમાંતર હોય ને એક બીજી રેખા, તો એ બીજી બાકી બે બાજુને છેદશે જ. સમજ્યા કે નહીં? આ સિમ્પલ નિયમ છે, એકને સમાંતર હોય તો બાકી બે બાજુના છેદે છે. તો હવે આપણે સાબિત કરવાનું છે કે આના ભાગ્યા આ સરખો હોય છે ગુણોત્તર. તો તમને પક્ષ સાધ્ય લખતા શીખવાડી દઉં છું, વિધાન તો તમને ખ્યાલ આવી ગયો હશે. તો લેટ સ્ટાર્ટ પક્ષ અને સાધ્ય. પક્ષ એટલે જે માહિતી આપણને આપી છે. તો આપણને શું માહિતી આપી છે મિત્રો? માહિતીમાં આપણને આપી છે પક્ષમાં કે ત્રિકોણ એબીસીમાં બીસીને સમાંતર રેખા કોણ છે? ડી કહી શકો છો, ના કેવું તો ખાલી લખો બીસીને સમાંતર રેખા એબીને ડીમાં અને એસીને ઈમાં છેદે છે. બોલો, યાદ રહી ગયું? ફરીથી બોલું છું, ત્રિકોણ એબીસીમાં કોને સમાંતર? બીસીને સમાંતર રેખા એબીને ડીમાં અને એસીને ઈમાં છેદે છે. તમે આમાં બીજું નામ પણ તમને છેલ્લે શીખવાડી દઉં છું, ધ્યાન રાખજો. ત્રિકોણ એબીસીમાં બીસીને સમાંતર રેખા, બીસીને સમાંતર રેખા એબીને ડીમાં તથા એસીને ઈમાં છેદે છે. મેં તો થોડો ઘણો શબ્દોનો ફેરફાર હોય ને તો ચાલે, કંઈ આપણે ગોખણિયા નથી બેઠું લખી દઈએ, બરાબર ને? બોર્ડવાળાને પણ એવું લાગે કે ના, આ માણસ સમજીને આવ્યો છે, નહીં તો ગોખીને નથી આવ્યો. એક એક શબ્દ, એક એક અક્ષર ગોખવાનું, સમજવાનું છે આપણે. હવે આપણે સાબિત કરવાનું છે એડી ભાગ્યા બીડી બરાબર એઈ ભાગ્યા ઈસી. તો આપણા આ આપણું પક્ષ સાધ્ય છે જે આપણું સાબિત કરવાનું છે, એડી ભાગ્યા ડી બરાબર એઈ ભાગ્યા ઈસી. તો સાબિતી કરીએ. સાબિતીની શરૂઆત કરીશું મિત્રો બે વસ્તુથી. પહેલા તો આપણે બે વેદ લઈશું, અહીંયાથી એક વેદ લઈ લઈએ. આમ વેદ એટલે જે 90નો ખૂણો બનાવે છે, જેને નામ આપી દઈએ આપણે એમ, અને અહીંયાથી એક વેદ લઈ લઈએ આમ, જેને નામ આપી દઈએ આપણે એન. તો આપણી પાસે બે વેદ છે, એક છે ડીએમ જે સેના પર છે? એસી પર છે. એક છે ઈએન જે સેના પર છે? એબી પર છે. વેદ દોરવા જરૂરી છે. અને બીજું આપણે લખીશું, બે રેખાખંડને જોડીશું આપણે આ બંનેને, ટણ ટણ, બરાબર ના? તો બે વસ્તુ જ કર્યું આપણે, બે વેદ દોર્યા. જો વેદ એટલે આમ,
जे 90 नो खूणो बनावे आम सीधो पड़े। तो अहीं लखीशुं त्रिकोण ए बी सी में डीएम कोण बका डीएम ऊंधोटी एटले वेधनी निशानी ऊंधोटी एटले टी बने छे ने बराबर ने एसी आखू तथा ईएन लंब एडी अने कोने जोड़ो भाई सीडी अने बी जोड़ो सीडी तथा बीई जोड़ो ओके आटलू तमने ख्याल आई गयो छे। हवे आगळ वधीए मेन वस्तु पर। मित्रों हवे तमने खबर छे कि त्रिकोणनुं क्षेत्रफळनुं सूत्र शुं छे। धारो के कोई त्रिकोण छे त्रिकोणनुं क्षेत्रफळ एटले धारो के ए बी सी अने अहींया वेध छे एम तो त्रिकोणनुं क्षेत्रफळ शुं थाय एक भाग्या बे पायो गुण्या वेध एटले एक भाग्या बे पायो कोने कहेवाय जे नीचेनो हो पायो बी सी अने वेध कोने कहेवाय एम पायो गुणिया वेध आ पायो कहेवाय बराबर ने आ जे नीचेनो भाग अने वेध कहेवाय। हवे जो आम पण होई शके छे टी जोवो छो तमारे टी जोवानो आम पण होई शके छे तो जे आम होय आ पायो कहेवाय आम होय तो आ पायो कहेवाय एटले एक भाग्या बे पायो गुण्या वेध कोनो त्रिकोणनुं क्षेत्रफळ एक भाग्या बे पायो गुण्या वेध। तो लेट्स जो आम आड़ो होय तो पण तमारे खबर पड़ी। हवे जो आमा आपणे साबित करवा माटे बे त्रिकोणो लेवाना छे बे बेनी जोड़ी बे ध्यान दिया मळजो। पहेला लईशुं आपणे ए डी ई અને એની જોડે લઈશું નીચેનો ત્રિકોણ બી ડી ઈ આ પપ્પા છે આ એનો છોકરો છે બી ડી ઈ પપ્પા જોડે પહેલાં આ છોકરો આવશે અને ફરીથી એ જ પપ્પા જોડે પછી આ છોકરો આવશે પપ્પા જોડે વારાફરતી એક એક છોકરો ફરવા જશે એટલું સમજી લો હે ને પહેલાં એક છોકરો આ બાજુવાળો પછી એક છોકરો બીજી બાજુવાળો એટલે મીન્સ બંને છોકરા ભાઈઓ છે તો એ ડી ઈ એની જોડે આવશે બી ડી ઈ અને ફરીથી આવશે એ ડી ઈ અને સી ડી ઈ પણ જ્યારે આ જે છોકરો આવશે એ ડી ઈ એટલે આની જોડે જે બી ડી આવશે તો વેધ આવશે ઈ એન અને જ્યારે એ ડી ઈ અને સી ડી લઈશું આ બાજુવાળો તો આ બાજુવાળો આવે વેધ જે બાજુવાળો ત્રિકોણ આવે એ જ બાજુવાળો વેધ લેવાનો બસ આટલું યાદ રાખવાનું તો તમને ઇઝીલી ખબર પડી જશે ઓકે। તો હવે આપણે કિંમત મૂકીએ આમાં તો અહીંયા મિત્રો હવે આપણે સૂત્ર લગાવીશું પહેલાં લઈશું આપણે ત્રિકોણ એ ડી ઈ અને નીચે લઈશું બી ડી ઈ તો અહીંયા લખીશું ત્રિકોણ એ ડી ઈ અને વેધ લઈશું ઈ એન અને બી ડી ઈ અને વેધ પણ ઈ એન હવે વેધ બહાર પણ જાય હો એટલું યાદ રાખજો। ધારો કે આડો ત્રિકોણ હોય ને ભાઈ આમ તો એનો જે વેધ છે એ સીધો આમ આવે એટલે બહાર પણ હોય ત્રિકોણનો વેધ ત્રિકોણનો વેધ બહાર પણ હોય એટલે આ જે બી ડી ઈનો છે એનો વેધ ઈ એન ગણાશે। અહીંયા લખીશું આપણે ત્રિકોણ ए डी ई नु क्षेत्रफल एक भाग्या बे पायो गुणिया वेद ए डी ई पायो आवशे ए डी अने वेद आवशे ई एन एटले अहींया लखीशुं ए डी गुणिया ई एन अने हवे एनो छोकरो लईशुं पप्पा अने एनी जोड़े पहेलो छोकरो जशे बी डी ई तो अहींया लखीशुं बी डी ई नु क्षेत्रफल बराबर तमे खाली बी डी ई पण लखी शको छो एक भाग्या बे पायो हवे नीचे वाळो ना आवशे अने वेद एनो ए ज आवशे बी डी गुणिया ई एन अने आ बने नो भागाकार कर लईशू तो लखीशू ए डी ई भाग्या बी डी ई एक भाग्या एक भाग बे उड़ी गया वो समझी लो ई एन उड़ी गया तो ए डी भाग्या बी डी आ आयो आपणो परिणाम नंबर एक। बोलो खबर पड़ी आटली एक स्टेप हजी लखो तो लखी सको उड़ाड़वानू। हवे लईशू आपणे बीजा बे त्रिकोण ए डी ई अने सी डी આ ફરીથી એ જ પપ્પા અને આ બાજુનો છોકરો સી ડી તો અહીંયા લખીશું એ ડી ઈ નું ક્ષેત્રફળ ડાયરેક્ટ એ ડી લખશો તો સમજી જશે એક ભાગ્યા બે આ વખતે આ પાયો અને આ વેધ એટલે પાયો આ બાજુનો આવશે જો પહેલાં આમ પછી આમ એટલે આ વખતે આવશે એ ગુણ્યા ડીએમ વેધ અને પછી લખીશું સી ડી બરાબર એક ભાગ્યા બે ફરીથી એ જ પાયો આ નીચેનો આવશે પહેલાં ઉપરનો પાયો પછી નીચેનો પાયો પહેલાં ઉપરનો પાયો પછી નીચેનો પાયો વેધ સેમ ઓ સેમ બહુ ઇઝી છે ભાઈ બહુ ઇઝી છે તો શું લખીશું ઈસી ઈસી ગુણ્યા ડીએમ હવે બંનેનો ભાગાકાર કરી લો તો શું આવશે એક ભાગ્યા બે એક ભાગ્યા ગયા ડીએમ ડીએમ ગયા બરાબર ઉડાવતો નહીં તમે સમજી જજો એટલે શું આવશે એ ડી ઈ ભાગ્યા સી ડી ઈ બરાબર એ ઈ ભાગ્યા ઈ સી આવી ગયો આપણો પરિણામ નંબર બે। હવે
एक नियम छे के जारे बे त्रिकोणों बे समांतर रेखाओ वच्चे होय, धारो के आ बे समांतर रेखाओ छे अने एनो पायो एक ज होय, धारो के एक पायो छे, आवा आपणे त्रिकोण दोरी एक बे त्रण, धारो के ए बी सी पी बी सी क्यू बी सी, तो बे त्रिकोणों जारे समांतर रेखाओं ने एक ज पाया वच्चे होय ने तो एमना क्षेत्रफळ सरखा होय। ए रीते अहींया तमे जोई शको छो बे त्रिकोणों छे बी डी ई अने सी डी ई, ए बन्ने समांतर रेखाओ छे अने पायो बन्नेनो शुं छे डी छे, एटले एमना क्षेत्रफळ सरखा छे। तो आपणे खाली लखी देवानुं समांतर रेखाओ अने पर आवेला एक ज पायाना त्रिकोणना क्षेत्रफळ समान होय छे, त्रिकोणना क्षेत्रफळ समान होय छे, माटे समांतर रेखाओ अने एक ज पाया पर आवेला त्रिकोणना क्षेत्रफळ समान होय छे, माटे बी डी ई आ ऊंधा छे एवुं समजी लो, आ पायो नहीं, पायो आम छे, ऊंधा त्रिकोण छे बी डी ई अने सी डी, तेनो क्षेत्रफळ केवा छे सरखा छे, एटले लखवानुं बी डी ई बराबर सी डी ई, परिणाम नंबर त्रण। बोलो खबर पड़ी। हवे मित्रों आपणी पासे पहेलो बीजो अने तीजो परिणाम छे, तो हवे ध्यान दीजो कोण कोण सरखो छे। पहला बीजा त्रण परथी तमे एक बे त्रण परथी सरखावशो ने, एक बे त्रण एक दो तीन परथी जे सरखो ए खाई जवानो। जो आ एडी एडी सरखू छे खाई गया, बीडी अने सीडी पण सरखू छे, के आ बन्ने सरखा आपणे बताई दीधा, आ बी सरखू आ बी सरखू, तो आ बे पण सरखा, तो अहीं लखी देवानो एडी बराबर बीडी अने सीडी, बीजो शू छे सीडी छे ने भाई, नहीं ए का बबुआ ए भाग्या ईसी बीडी बराबर ए भाग्या ईसी साबित अने प्रमेय पूरो थाय छे। अहींया आपणे ए साबित करवानुं के एडी भाग्या बीडी, अरे आ डी लखाई गयुं छे, कोई वांधो नहीं, अहींया बीडी आवशे भाई, आ उतावळमां कदाच डी लखाई गयुं छे, बाकी साबित आपणे सचो थई गयो, एडी भाग्या बीडी ए भाग्या ईसी। तो मित्रों आशा राखू तमने ख्याल आई गयो छे, ओके तमे आनी प्रेक्टिस करो। हवे आने तमारे बीजा नामथी करीते लखवानुं, धारो के तमारे लई लेवानुं छे कोईपण एक त्रिकोण लई लेवानुं छे, एमां धारो के तमने जे नाम पसंद छे, धारो के तमारुं नाम छे कोईपण एक नाम लई लो, धारो के तमारुं नाम छे विजय, तो तमारे लई लेवानुं विजय, बराबर ने, पछी कोईपण तमारी सरनेम छे विजय, धारो के पटेल पटेल पीटी जे लखवो होय तमे, एवुं नहीं विजय के जे, हवे आमां तमारे वेद लई लो जे लई लो, तमारे कोईपण नाम लई लो एम एन जे, अने पछी आने साबित करो, तो तमने बे त्रण आवा वखत लखशो ने तो गोखवानी पण जरूर नहीं पड़े से, ओके तो समझेलू तमने ऑलवेज याद रहेशे। तो आनी प्रेक्टिस करो, चार मार्क्स छोड़वाना नथी, अने जो चेनल पर नवा होय तो सब्सक्राइब जरूर करशो। शुभम।